हेलो मित्रों, अमारी यूट्यूब चैनल में बधानु स्वागत छे। आजे आपणे मतदार यादी खास संक्षिप्त सुधारणा कार्यक्रम 2022 जाहिर थई गयो छे, जेना खास झूंबेशना दिवसो छे 14/11/2021, 21/11/2021, 27/11/2021 तथा 28/11/2021। तो आ झूंबेशना दिवसों में जे कोई ने नवुं चूंटणी कार्ड कढावुं होय अथवा तो चूंटणी कार्डमां कोई पण फेरफार करवो होय तो आ खास झूंबेशना दिवसोमां तमारा घर आंगणे तमे करी शकशो। तो आजे आपणे कोई व्यक्तिए नवुं चूंटणी कार्ड कढावुं छे अथवा तो कोई एक मत विस्तारमांथी बीजा मत विस्तारमां स्थळांतर थवाथी नवुं चूंटणी कार्ड कढावुं छे तो तेमने माटे फॉर्म नंबर 6 भरवुं जरूरी छे। तो चालो, फॉर्म नंबर 6 शुं छे, कई रीतना फॉर्म नंबर 6 भरी शकाय તે જોશું। તમે આ સ્ક્રીનમાં ફોર્મ નંબર 6 જોઈ શકો છો। તેમાં સૌપ્રથમ વિધાનસભા મતદાર વિભાગ લખો તથા જે વ્યક્તિએ નવું ચૂંટણી કાર્ડ કઢાવ્યું છે તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં ચોંટાડવો। ત્યારબાદ તમે પ્રથમ વખત જ મતદાર છો તો અહીં ટીક કરવાનું રહેશે, અથવા તો મત વિસ્તારમાંથી સ્થળાંતર કરવાને કારણે ફોર્મ નંબર 6 ભરો છો તો અહીં ટીક કરવાનું રહેશે। ત્યારબાદ તમારું નામ, અટક જેવી માહિતી ભરી લેવી, ખાસ તમારી ઉંમર પ્રવર્તમાન કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરી, એટલે કે આપણા કિસ્સામાં 1 જાન્યુઆરી 2022 સુધીમાં જેની ઉંમર 18 વર્ષની ઉપર થઈ ગઈ છે તે આ ફોર્મ નંબર 6 ભરી શકશે। ત્યારબાદ તમારું સરનામું, ઘર નંબર એ બધા પ્રકારની માહિતી ફોર્મ નંબર 6માં ભરી લેવી। ત્યારબાદ અરજદારે સહી કરીને જે તે વિસ્તારના BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરને સબમિટ કરવાનું હોય છે, અને છેલ્લે અરજી મળ્યાની પહોંચ કે પાવતી લેતા ન ભૂલવી જોઈએ, કારણ કે તે જ પ્રૂફ છે કે તમે ફોર્મ નંબર 6 ભર્યું છે। અને ખાસ મત વિસ્તાર સ્થળાંતરના કિસ્સામાં નવા મત વિસ્તારમાં ફોર્મ નંબર 6 ભરતી વખતે જૂના એપિક નંબર ખાસ લખવા, જે જૂના વોટર આઈડી કાર્ડ ઉપર આપેલો હોય છે, જેથી જૂના વિસ્તારના અધિકારીઓને તમારું નામ કમી કરવા માટે ઇઝી પડે। વધુમાં જો તમારી ઉંમર 21 વર્ષ કરતાં ઉપર હોય તેવા કિસ્સામાં પરિશિષ્ટ 3માં એકરારનામું દેવું પડે છે કે મેં અગાઉ કોઈ ચૂંટણી કાર્ડ કઢાવેલ નથી, જે એકરારનામું તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો હવે જાણીએ ફોર્મ નંબર 6 ભરવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે। તો પ્રથમ છે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો, બીજું છે કે જન્મ તારીખ અંગેના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટમાંથી કોઈ પણ એકની ઝેરોક્સ, ત્રીજું છે રહેઠાણ અંગેના પુરાવા માટે રાશન કાર્ડ, લાઇટ બિલ, ગેસનું બિલ, પાણીનું બિલ, ટેલિફોન બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ભાડા કરાર, ઇન્કમ ટેક્સ રિટર્ન ઓર્ડર, બેંક પાસબુક, પોસ્ટ કાર્ડમાંથી કોઈ પણની એક ઝેરોક્સ, ચોથું છે કે જે સરનામાનું ચૂંટણી કાર્ડ કરવાનું હોય તે સરનામાની કુટુંબના સભ્યો અથવા પાડોશીના ચૂંટણી કાર્ડની નકલ જોડવી, પાંચમું છે લગ્નના કિસ્સામાં રાશન કાર્ડમાં નામ, મેરેજ સર્ટિ, કંકોત્રીની ઝેરોક્સમાંથી કોઈ પણની એકની ઝેરોક્સ। તો તમને આ માહિતી કેવી લાગી? આવા જ ઉપયોગી અને જરૂરી વિડીયો તમને મળતા રહેશે। તો હવે મને રજા આપો। જય હિન્દ, જય ભારત।